ગુજરાતભરમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને લઈને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ ચૂંટણી અધિકારી દ્વારા સંપૂર્ણપણે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને 297 બૂથો ઉપર 371 ઈવીએમ મશીન તથા 400 વીવીપેટ મશીન સાથે કર્મચારીઓની ટીમ રવાના કરવામાં આવી હતી. 2024ની લોકસભાની ચૂંટણીને લઈને 5 સાબરકાંઠાના પ્રાંતિજ સહિત તાલુકામાં પણ 7મીના રોજ યોજાનાર ચૂંટણીને લઈને પ્રાંતિજ ચૂંટણી અધિકારી અંકિતભાઈ પટેલ દ્વારા 297 બૂથો માટે ઈવીએમ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ ચૂંટણી અધિકારી દ્વારા ગરમીને લઈને કૂલરની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. તો કર્મચારીઓને ભોજન આપ્યા બાદ એસટી બસ તથા ઇકો ગાડી મારફતે 297 બૂથ ઉપર ઈવીએમ વીવીપેટ મશીનો સાથે કર્મચારીઓને રવાના કરવામાં આવ્યા હતા. તો 297 પૈકી 55 બૂથો સંવેદનશીલ છે. આ બૂથ ઉપર સીપીએફ તેમજ તંત્ર દ્વારા વિડીયોગ્રાફી કરવામાં આવનાર છે, જ્યારે 33 બૂથો ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવશે, તેમજ 33 બૂથો ઉપર માઇક્રો ઓબ્ઝર્વર મૂકવામાં આવશે. તો મતદાન માટે 371 ઈવીએમ બેલેટ યુનિટ તેમજ 371 કંટ્રોલ યુનિટની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ત્યારે આ કામગીરીમાં 400 વીવીપેટ વપરાશે. તો દિવ્યાંગ માટે મહિયલ ખાતે એક બૂથ ઊભું કરવામાં આવ્યું છે અને મતદારોને રિક્ષામાં લાંબા લઈ જવા માટેની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. તો આદર્શ બૂથ તરીકે નવા બાકલપુર ગામની પસંદગી થઈ તાલુકામાં 6 સખી મથકો આયોજન કરવામાં આવ્યું. તો ચૂંટણી કામગીરીમાં કુલ 1,650 કર્મચારીઓ રોકવામાં આવેલ છે અને 300-350 જેટલા પોલીસ કર્મીઓ જવાનો તેમજ હોમગાર્ડને જવાબદારી સોંપવામાં આવેલ છે. તો 7મીના રોજ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે માટે તંત્ર દ્વારા જડબેસલાક તૈયારીઓ કરી દેવામાં આવી છે. તો ચૂંટણી અધિકારી દ્વારા તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી કે દરેક મતદારોએ પોતપોતાના મતનું મહત્વ સમજી મતદાન કરવા વિનંતી કરી હતી. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ.